નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ એકમાં ગણિત વિષય ભણીશું. તેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 પૂરીએ છીએ. તેમાં આપણે પેજ નંબર આગળના લેક્ચરમાં પેજ નંબર 106 સુધી પૂરું કર્યું. હવે આજે આપણે પેજ નંબર 107થી ભણવાની શરૂઆત કરીએ. તો જુઓ બાળકો, આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 106 ઉપર ગણી ગણીને ચિત્ર ગણીને જોડકા કરવાના હતા, પછી અંક પ્રમાણે મીંડા કરવાના હતા, તે બધું આપણે કર્યું. હવે આજે આપણે પેજ નંબર 107 જોઈએ. તો પેજ નંબર 107 ઉપર તમને કીધું છે કે પ્રશ્ન નંબર 13, ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. અહીંયા તમને ચિત્ર આપ્યા છે, તેને ગણવાના છે, અને પછી અહીંયા તમને બે અંક આપ્યા છે, તેમાંથી જે અંક સાચો છે તેમાં તમારે ગોળ કરવાનું છે. તો હવે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 કેટલા થયા? તો કે 17. તો આ 16 છે ને આ 17 લખેલા છે, તો અહીંયા આપણે આ 17 ઉપર ગોળ કરીએ. ત્યાર પછી અહીંયા કીધું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેટલા છે? તો કે 10. તો 10 અહીંયા લખ્યા છે, તો તેની ઉપર આવી રીતે ગોળ કરીએ. ત્યાર પછી આપણને ચિત્ર આપ્યા છે, હવે તે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો આ બંને સંખ્યામાં 12 ક્યાં લખ્યા છે? તો કે અહીંયા, તેની ઉપર ગોળ કરીએ. ત્યાર પછી હવે આ ચિત્ર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. તો આમાં 19 ક્યાં લખ્યા છે બાળકો? આપણા ચિત્ર 19 થયા, તો 19 ઉપર ગોળ કરવાનું ને. તો આમાં 19 ક્યાં છે? તો કે અહીંયા છે. 1, 9, 19 થાય, તો આ 19 ઉપર આપણે ગોળ કરીએ. ત્યાર પછી જુઓ, અહીંયા નીચે તમને સૂચના શું આપી છે કે પ્રશ્ન નંબર 14, ગણો અને ચોરસમાં સાચો અંક લખો. અહીંયા તમને આ ચિત્ર ગણવાના છે અને તે ગણીને તેનો સાચો અંક અહીંયા બોક્સમાં લખવાનો છે. તો જુઓ, અહીંયા તમને આ લાકડીઓનો એક જૂથ આપ્યો છે, એક ભારો આપ્યો છે. હવે તેને ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ કેટલા છે? તો કે 10. હવે આને ગણીએ. 11, 12, 13, 14 કેટલા થયા? તો કે 14. અહીંયા બોક્સમાં આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછી હવે આ ત્રિકોણમાં છે તેને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે આ ગણીએ. 11, 12, 13, 14, 15, 16 કેટલા થયા? તો કે 16. તો અહીંયા લખીશું આપણે 1, 6, 16. ત્યાર પછી છે એના પછીના ચિત્ર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18 કેટલા થયા? તો કે 18. તો અહીંયા આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછીના હવે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13. 10 થઈ જાય બાળકો, એટલે 11થી ગણવાની શરૂઆત કરવાની. તો જુઓ અહીંયા કેટલા થયા? તો કે 13. અહીંયા બોક્સમાં લખીશું આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા આપણે પેજ નંબર 107 પૂરું કર્યું. હવે પાછળનું પેજ 108 જોઈએ. તો જુઓ બાળકો, પેજ નંબર 108 ઉપર તમને કીધું છે, સમજો ચડતો ઉતરતો ક્રમ. શું સમજવાનું છે? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. જુઓ અહીંયા તમને પગથિયા જેવું દોરેલું આપ્યું છે. અહીંયા તમે પગથિયા ચડો એને ચડતો ક્રમ કહેવાય, અને ઉતરો એને ઉતરતો ક્રમ કહેવાય. જુઓ, ચડીએ ત્યારે
11 12 13 14 15 16 17 18 19 20 એવી રીતે પગથિયા આવે, એક થી લઈને આપણે ગણવાની શરૂઆત કરવાની। તો ચડતા ક્રમમાં એક થી ગણવાનો એટલે સીધા એકડા આવે, જ્યારે ઉતરતા ક્રમમાં ઊંધા એકડા આવશે। 20 19 18 17 16 15 14 13 12 ને 11 આવી રીતે ઉતરતા ક્રમમાં। તમે આવી રીતે પગથિયા કરેલા હોય અને તે પગથિયા ચડો ત્યારે પહેલાં પહેલું પગથિયું આવે, પછી બીજું પગથિયું, પછી ત્રીજું, પછી ચોથું, એવી રીતે પગથિયા આવે। એટલે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, પછી તેનાથી મોટી, તેનાથી મોટી, તેનાથી મોટી, એવી રીતે આવે। એટલે ચડતા ક્રમમાં તમારે સીધા એકડા એક રીત એવી રીતે આવે, સીધા એકડા લખવાના। ત્યાર પછી બીજી રીત છે, તો બીજી રીતમાં તમારે શું કરવાનું ચડતા ક્રમમાં, તો સૌથી પહેલાં તમારે નાની સંખ્યા લેવાની, નાની સંખ્યા, પછી તેનાથી મોટી, તેનાથી મોટી। જુઓ અહીંયા નાની સંખ્યા આપી છે, 11 છે એ નાના છે, અને 12 છે એ 11 કરતાં મોટા છે, પછી 13, તો 13 છે એ 12 અને 11 બંને કરતાં મોટા છે। એટલે નાની સંખ્યા, તેનાથી મોટી, તેનાથી મોટી, તેનાથી મોટી, તેનાથી મોટી, એવી રીતે મોટી મોટી સંખ્યા આવતી જાય। જ્યારે ઉતરતા ક્રમમાં શું આવે બાળકો, તો કે ઉતરતા ક્રમમાં ઊંધા એકડા આવે। તમે જ્યારે 1 થી 10 પગથિયા ચડો અને પછી ઉતરો, તો પહેલું પગથિયું પહેલાં આવે, તો કે નહીં, પહેલું પગથિયું પહેલાં આવે નહીં, પહેલાં આવે 10મું પગથિયું, પછી 9મું, પછી 8મું। તો આવી રીતે ઉતરતા ક્રમમાં પગથિયા આવે, 10 9 8 7। હવે અહીંયા જુઓ ઉતરતા ક્રમમાં બીજું કેવું શીખવાનું છે આપણે, તો એક રીત એવી શીખ્યા, હવે બીજી રીત, તો કે ઊંધા એકડા કરવાના। ત્રીજી રીત, તો ત્રીજી રીતમાં શું આવશે બાળકો, તો સૌથી પહેલાં મોટી રકમ, તેનાથી નાની, તેનાથી નાની, તેનાથી નાની, તેનાથી નાની, તેનાથી નાની, આવી રીતે નાની નાની રકમ આવતી જાય છે। તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની રકમ આવે અને પછી મોટી રકમ આવે, જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી રકમ આવે અને પછી તેનાથી નાની રકમ આવે। તો જુઓ બાળકો, અહીંયા આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખ્યા। હવે અહીંયા નીચે તમને કીધું છે પ્રશ્ન નંબર 15, ચડતા ક્રમમાં લખો। અહીંયા તમારે ચડતા ક્રમમાં સંખ્યા લખવાની છે, હવે આપણે તે લખીએ। તો જો બાળકો, અહીંયા તમને કીધું છે પ્રશ્ન નંબર 15, ચડતા ક્રમમાં લખો। તો હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં સંખ્યા લખીશું। તો જુઓ અહીંયા લખેલું છે 11 12, તો ચડતા ક્રમમાં તમે પગથિયા ચડો ત્યારે સૌથી પહેલાં પહેલું પગથિયું આવે, પછી બીજું આવે, પછી ત્રીજું આવે। એટલે સૌથી પહેલાં નાની સંખ્યા, પછી તેનાથી મોટી, તેનાથી મોટી, તેનાથી મોટી, એવી રીતે મોટી મોટી સંખ્યા આવતી જાય છે। તો જુઓ અહીંયા લખ્યું છે 11 12, તો અહીંયા શું આવશે, 13। એટલે ચડતા ક્રમમાં સીધા એકડા લખવાના, 13, પછી 14, અહીંયા આવશે 15 અને 16। ત્યાર પછી જુઓ અહીંયા લખ્યું છે 15 16, તો અહીંયા શું આવશે, 17 18 19 20। આવી રીતે તમારે ચડતા ક્રમમાં સીધા એકડા લખવાના છે। ત્યાર પછી જુઓ બાળકો, અહીંયા તમને માત્ર 13 જ લખેલા આપ્યા છે, જ્યારે અહીંયા તમને બે રકમ લખેલી આપી હતી, એટલે 11 પછી 12 ને 12 પછી 13 આવે। તો અહીંયા તો તમને એક જ રકમ લખેલી આપી છે, તો તમારે સમજવાનું કે ચડતો ક્રમ લખવાનો હોવાથી સીધા એકડા લખવાના। તો 13 પછી શું આવે સીધા એકડામાં, તો કે 14 15 16, અને અહીંયા લખીશું 1 7 17। ત્યાર પછી અહીંયા માત્ર 16 લખેલા છે, તો અહીંયા આવશે 17 18 19, અને અહીંયા આવશે 20। ત્યાર પછી જો બાળકો, અહીંયા તમને કીધું છે પ્રશ્ન નંબર 16, ઉતરતા ક્રમમાં લખો। શું કીધું છે, ઉતરતા ક્રમમાં લખવાનું કીધું છે। તો ઉતરતા ક્રમમાં લખવા માટે જુઓ અહીંયા લખેલું છે 18 17, તો 18 મોટા છે અને 17 છે તે 18થી નાના। હવે 17થી નાની સંખ્યા કઈ આવે, 17 પછીની તરતની નાની સંખ્યા કઈ આવશે, તો કે 16। તો અહીંયા લખીશું 16
पंदर चौद तेर आवी रीते लखवानी नानी संख्या। अने बीजी रीत सोल पची सत्तर जुओ अहीं लखेला छे एटले शुं करवानुं ऊंधा एकड़ा लखवाना। तो अढार पची सत्तर, सत्तर पची आवशे सोल, सोल पची पंदर, पंदर पची चौद अने चौद पची तेर आवी रीते ऊंधा एकड़ा लखवाना छे। त्यार पछी जुओ अहीं लखेलू छे सोल पंदर। तो उतरता क्रम में आपणे पगथिया उतरीए त्यारे सौथी पहला मोटू पगथियुं आवे, पछी तेनाथी एक पगथियुं ओछू, तेनाथी एक पगथियुं ओछू, तेनाथी एक पगथियुं ओछू, एक एक पगथियां ओछा थता जाय। चढ़ीए त्यारे पगथियां वधारे होय, उतरीए त्यारे पगथियां ओछा थता जाय, एटले नानी संख्या आवे अने ऊंधा एकड़ा लखवाना। तो अहीं लख्युं छे सोल पछी पंदर पछी शुं आवशे, तो के एकड़े चोगड़े चौद, એકડે તગડે તેર, એકડે બગડે બાર અને બે એકડા અગિયાર, આવી રીતે ઉતરતા ક્રમમાં આવશે। ત્યાર પછી જુઓ અહીંયા તમને માત્ર વીસ લખેલું આપ્યું છે। જુઓ તમને ટેસ્ટમાં કે એક્ઝામમાં આવી રીતે માત્ર ખાલી વીસ લખેલું આપ્યું હોય તો તમારે શું કરવાનું બાળકો, કે ઉતરતો ક્રમ એવી રીતે હેડિંગ આપ્યું હોય એટલે તમારે સમજવાનું કે અહીંયા ઊંધા એકડા લખવાના છે। તો વીસ પછી આવે છે ઓગણીસ, પછી અઢાર, પછી સત્તર અને પછી અહીંયા છેલ્લા બોક્સમાં આવશે સોળ। ત્યાર પછી જુઓ અહીંયા લખેલું છે પંદર, તો પંદર પછી ઊંધા એકડામાં શું આવે, તો કે ચૌદ, તેર, બાર અને અહીંયા આવશે અગિયાર। ત્યાર પછી જુઓ અહીંયા તમને કીધું છે પ્રશ્ન નંબર સત્તર, ચડતા ક્રમમાં લખો। અહીંયા તમારે આ આખી લાઈન ચડતા ક્રમમાં લખવાની છે, એટલે કે સીધા એકડા લખવાના છે। તો જુઓ અહીંયા લખેલું છે અગિયાર બાર, પછી આવશે તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ ને અહીંયા આવશે વીસ। તો અગિયારથી વીસ સુધીની સંખ્યા અહીંયા તમારે ચડતા ક્રમમાં લખવાની હતી। ત્યાર પછી જુઓ અહીંયા કીધું છે ઉતરતા ક્રમમાં લખો, તો ઉતરતા ક્રમમાં કેવી રીતે લખો બાળકો, જુઓ અહીંયા તમને વીસ લખેલા આપ્યા છે ને પછી લખ્યું ઓગણીસ, તો તમારે એક એક અંક નાનો લખતો જવાનો છે, એટલે કે ઊંધા એકડા। તો વીસ પછી ઓગણીસ પછી અહીંયા આવશે અઢાર, સત્તર, સોળ, પંદર, ચૌદ, તેર, બાર અને અહીંયા આવશે અગિયાર। તો આવી રીતે બાળકો તમારે ઊંધા એકડા લખવાના છે। તો જુઓ બાળકો અહીંયા આપણે પેજ નંબર 108 પણ પૂરું કર્યું। આજે આપણે પેજ નંબર 107 અને 108 આ બે પેજ કર્યા, હવે આપણે બાજુનું 109મું પેજ જોઈએ। તો જો બાળકો પેજ નંબર 109 ઉપર તમને કીધું છે કે સમજો, શું કીધું છે, સમજવાનું કીધું છે। તો શું સમજવાનું છે અહીંયા, આ ચિત્ર છે તો તેને સૌથી પહેલા આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, અને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, કેટલા છે બાર। તો અહીંયા તમને જે ચિત્ર દોરેલા છે તેની સંખ્યા અહીંયા લખવાની અને અહીંયા દોરેલા છે તેની સંખ્યા અહીંયા લખવાની। તો જુઓ અહીંયા સોળ ચિત્ર છે તો અહીંયા સોળ લખ્યા, અને આ બાર છે તો બાર લખ્યા। તો જુઓ અહીંયા શું છે કે સોળ મોટી છે બાર કરતા, તો અહીંયા તમને આ સોળ સંખ્યા આપી છે તે બાર કરતા મોટા છે તેવું તમને કહેવામાં આવ્યું છે। ત્યાર પછી હવે અહીંયા જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, આ તેર ચિત્ર છે એટલે અહીંયા તેર લખ્યા। હવે આ બાજુના ચિત્ર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, તો અહીંયા પંદર લખ્યા। તો જુઓ અહીંયા શું લખ્યું છે, તેર નાની છે પંદર કરતા, તો આ તેર જે સંખ્યા છે તે પંદર કરતા
नानी छे। त्यार पछी हवे अहींया जोईए एक बे त्रण चार पांच अने सात, तो अहींया सात लखवाना। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर, तो अहींया पंदर लखवाना। तो जुओ अहींया शुं थयुं, सात नानी छे पंदर करता, तो सात संख्या छे ते पंदर करता नानी छे तेवुं तमने अहींया कहेवामां आव्युं छे। एटले नानी मोटी संख्या तमने ओळखवा माटे कीधुं छे। जुओ जे संख्या पहेला आवे ए नानी होय ने पछी आवे ते मोटी होय। हवे त्रण આપણે એકડા બોલીએ એક થી દસ, એમાં ત્રણ પહેલા આવે છે અને ત્રણ પછી ચાર થી દસ સુધીની સંખ્યા આવે, તો વચ્ચેથી આપણે કોઈ પણ એક અંક લઈએ, જેવા કે આઠ। ત્રણ અને આઠ આ બે રકમ તને સંખ્યા આપી હોય, ત્રણ અને આઠ, તો આ બંને સંખ્યામાંથી નાની કઈ ને મોટી કઈ, તો આ ત્રણ છે એ પહેલા આવે છે એટલે તે સંખ્યા નાની છે, જ્યારે આઠ છે તે ત્રણ કરતા મોટી છે। શું કામ? તો કે તે ત્રણ કરતા પછી આવે છે ને વધારે છે, માટે આઠ છે તે મોટા કહેવાય અને ત્રણ છે તે નાની સંખ્યા કહેવાય। ત્યાર પછી જુઓ અહીંયા તમને કીધું છે કે પ્રશ્ન નંબર ઓગણીસ, ગણો અને ચોરસમાં જવાબ લખો। અહીંયા તમારે આ ચિત્ર ગણવાના છે અને ચોરસમાં સંખ્યા લખવાની। હવે આપણે અહીંયા ગણીએ મણકા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, તો અહીંયા લખવાના ચૌદ। પછી અહીંયા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, તો અહીંયા લખીશું એકડે સાતડે સત્તર। તો જુઓ અહીંયા શું લખ્યું, ચૌદ નાની છે સત્તર કરતા, તો આ ચૌદ સંખ્યા છે તે સત્તર કરતા નાની છે। ત્યાર પછી આ લાકડીઓ ગણીએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, તો અહીંયા લખીશું આપણે એકડે પાંચડે પંદર। હવે આને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, તો અહીંયા લખીશું એકડે બગડે બાર। તો પંદર મોટી છે બાર કરતા, તો આ પંદર સંખ્યા છે તે બાર કરતા મોટા છે। હવે આને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો અહીંયા લખીશું આઠ। પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો અહીંયા લખીશું અગિયાર। તો આઠ નાની છે અગિયાર કરતા, તો આઠ અંક છે તે અગિયાર કરતા નાની છે ને અગિયાર છે એ આઠ કરતા મોટા છે। ત્યાર પછી જુઓ અહીંયા તમને કીધું કે પ્રશ્ન નંબર વીસ, મોટી સંખ્યા ઉપર ગોળ કરો। અહીંયા તમને બોક્સમાં બે સંખ્યા આપી છે, દરેક બોક્સમાં બબ્બે સંખ્યા આપી છે, તે બોક્સમાં જે બે સંખ્યા લખી છે તેમાંથી મોટી સંખ્યા કઈ છે તે ઓળખવાની અને તેના ગોળમાં અને તે સંખ્યા ઉપર ગોળ કરવાનું। તો જુઓ બાળકો, અહીંયા બોક્સમાં લખ્યા છે પંદર અને અઢાર, પંદર અને અઢાર બે સંખ્યા લખી છે, તો આમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો કે એકડા બોલીએ ત્યારે જે સંખ્યા પછી આવે, પંદર પછી અઢાર આવે, અઢાર ની પહેલા પંદર આવે, સમજાણું? જુઓ પંદર સોળ સત્તર અઢાર, તો અઢાર છે એ પંદર ની પછી આવ્યા ને, એટલે તે મોટી સંખ્યા કહેવાય। તો અહીંયા આપણે અઢાર ઉપર ગોળ કરીએ। ત્યાર પછી જુઓ અહીંયા લખ્યા છે વીસ અને અગિયાર, તો વીસ અને અગિયાર એમાં મોટી સંખ્યા કઈ કહેવાય? તો જુઓ અગિયાર થી આપણે એકડા બોલવાનું ચાલુ કરીએ, તો વીસ સુધી આપણે એકડા બોલીએ, તો અગિયાર સૌથી પહેલા આવ્યા અને વીસ છે તે એક અગિયારની લાઈનમાં સૌથી છેલ્લે આવે છે, તો અગિયાર છે તે મોટા છે, અલા સોરી બાળકો, અગિયાર છે તે નાની સંખ્યા કહેવાય અને વીસ છે તે અગિયાર કરતા મોટી છે, માટે અહીંયા વીસ ઉપર ગોળ આવશે। ત્યાર પછી જુઓ અહીંયા લખ્યા છે ઓગણીસ અને નવ, તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? નવ મોટા છે કે ઓગણીસ મોટા છે? કે આ ઓગણીસ સંખ્યા છે તે મોટી છે, તો તેની ઉપર ગોળ કરીએ।
त्यार पछी अहींया लख्युं छे चार अने चौद। तो आपणे एकड़ा बोलीए त्यारे एकड़ानी एक थी दस सुधीनी लाइन बोलीए तेमां चोगड़े चार आवे, पछी अग्यार थी वीस सुधीनी लाइन बोलीए तेमां चौद आवे। तो एकड़ानी लाइन में चार आवे ने अग्यारनी लाइन में चौद आवे, तो आमांथी मोटी संख्या कई कहेवाय? तो क्या चौद छे, ते मोटा छे माटे तेमां गोड़ आवशे। त्यार पछी कीधुं छे बार अने सत्तर, बार अने सत्तर मां मोटी संख्या कई कहेवाय बाळको? तो के बार अने सत्तर मां मोटी संख्या सत्तर कहेवाय। शुं काम? तो के बार पछी आपणे तेर चौद पंदर सोळ अने सत्तर एवी रीते एकड़ा बोलीए छे। तो एकड़ा बोलीए त्यारे बार पहेला आव्या अने सत्तर छे ते बारनी पछी आव्या, एटले ते मोटी संख्या छे माटे तेना ऊपर आवी रीते गोळ करीए। ત્યાર પછી જુઓ અહીંયા કીધું છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો। અહીંયા તમને જેવી રીતે બે બે સંખ્યા ચોરસ લંબચોરસમાં લખેલી આપી હતી તેમાં મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું, તેવી જ રીતે અહીંયા તમને બોક્સમાં બે સંખ્યા લખેલી આપી છે, તેમાંથી તમારે નાની સંખ્યા ઓળખવાની ને પછી તેમાં શું કરવાનું? ત્રિકોણ કરવાનું। જુઓ અહીંયા તમને બોક્સમાં લખેલા આપ્યા છે તેર અને સત્તર। તો તેર અને સત્તર એમાં નાની સંખ્યા કઈ કહેવાય? તો જે પહેલા આવે બોલવામાં, જે સંખ્યા પહેલા આવે તે નાની સંખ્યા। જુઓ આપણે એકડા બોલીએ ત્યારે તેર પહેલા બોલીએ છીએ અને સત્તર પછી બોલીએ છીએ, તો આ તેર છે તે સત્તર કરતા નાની છે માટે તેર ઉપર આવી રીતે ત્રિકોણ કરવાનું। ત્યાર પછી છે અઢાર અને આઠ, તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ કહેવાય? તો કે એકડા બોલીએ ત્યારે આઠ પહેલા બોલવામાં આવે છે, તો આઠ છે તે નાની સંખ્યા એટલે આવી રીતે ત્રિકોણ કરવાનો। ત્યાર પછી પંદર અને પાંચ, તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે પાંચ, તો આપણે પાંચ ઉપર ત્રિકોણ। ત્યાંના પછી દસ અને સોળ, દસ અને સોળ તેમાંથી નાની સંખ્યા કઈ છે બાળકો? તો કે દસ છે એ નાના છે, આપણે એકડા બોલીએ ત્યારે દસ બોલીએ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એમ બોલીએ છીએ, તો દસ પછી પાંચ અંક બોલીને છઠ્ઠો અંક આવે છે સોળ, એટલે સોળ છે તે મોટા છે જ્યારે દસ છે એ નાના છે, તો તેની ઉપર આવી રીતે ત્રિકોણ કરીએ। ત્યાર પછી છે ચાર અને ચૌદ, તો ચાર અને ચૌદમાં નાની સંખ્યા કઈ છે ને મોટી સંખ્યા કઈ છે? તો ચાર છે એ નાના છે ને ચૌદ છે એ મોટા છે, તો ચાર ઉપર આપણે આવી રીતે ત્રિકોણ કરીએ। તેના પછી જુઓ અહીંયા કીધું છે પ્રશ્ન નંબર બાવીસ એનો પહેલો ભાગ, પાંદડા ગણો પછી ખાલી જગ્યામાં જવાબ લખો, અને બીજું છે ઉંદર ગણો પછી ખાલી જગ્યામાં જવાબ લખો। તો અહીંયા આપણે પાંદડા ગણવાના છે પછી એને બોક્સમાં લખવાનું છે પછી અહીંયા નીચેની ખાલી જગ્યા પૂરવાની। તો આપણે પાંદડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, તો અહીંયા લખીશું આપણે તેર। હવે આ કુંડાના પાંદડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, તો અહીંયા લખીશું પંદર। તો જુઓ અહીંયા શું લખ્યું છે કે ખાલી જગ્યા નાની છે ખાલી જગ્યા કરતા, તો અહીંયા નાની સંખ્યા આવશે ને અહીંયા આવશે મોટી સંખ્યા, તો તેર અને પંદર એમાં નાની સંખ્યા કઈ છે? આ તેર લખ્યા ને આ પંદર લખ્યા એમાં નાની સંખ્યા કઈ છે બાળકો? તો કે આ તેર છે તે નાની છે અને પંદર છે તે મોટી સંખ્યા છે, તો ખાલી જગ્યામાં અહીંયા આવશે તેર નાની છે પંદર કરતા। ત્યાર પછી હવે ઉંદર ગણીએ અહીંયાથી ચાલુ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો અહીંયા લખવાના અગિયાર, એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીંયા લખીશું છ। ખાલી જગ્યા મોટી છે ખાલી જગ્યા કરતા, તો અહીંયા કઈ સંખ્યા મોટી છે તે અહીંયા લખાશે અગિયાર કે છ, તો અગિયાર છે તે મોટી સંખ્યા છે। જુઓ આ બંને તમે ચિત્રમાં ઉંદર જોશો તો કયા ઉંદર વધારે છે? તો કે આ ચિત્રમાં ઉંદર વધારે છે, એટલે આની સંખ્યા મોટી છે ને આની સંખ્યા નાની છે, તો અહીંયા અગિયાર છે તે અહીંયા લખીશું અગિયાર મોટી છે છ કરતા। તો જુઓ બાળકો અહીંયા આપણે
આવી જ રીતે પેજ નંબર 9 પૂરો કર્યું તો તમારે પણ બાળકો આવી જ રીતે પેજ નંબર 107 થી 109 સુધીના પેજ તમારે પૂરા કરવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.